ઓફ વડોદરા। વડોદરા શહેરમાં ભેજાબાજ દ્વારા ખાનગી ફાઇનાન્સ કંપનીને ચૂનો લગાડતી ગેંગનો પર્દાફાશ થયો છે। વડોદરા શહેરમાં ભેજાબાજ દ્વારા ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી એસી, ટીવી અને ફ્રીજ જેવી ચીજવસ્તુઓનું ખરીદી કર્યા બાદ લોન પર લીધેલ વસ્તુઓ રોકડીથી સસ્તા ભાવે વેચી દઈને ખાનગી ફાઇનાન્સ કંપનીને ચૂનો લગાડતી ગેંગનો પર્દાફાશ થયો છે। આ ગેંગના આરોપી પાસેથી કારેલીબાગ પોલીસ પાસેથી 9 ડુપ્લિકેટ આધાર કાર્ડ જપ્ત કર્યા છે। લોન પર ખરીદી કરીને સસ્તામાં વેચી દીધેલ એસી, ટીવી અને ફ્રીજ સહિતનો 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। ડીસીબી પન્ના મોમૈયાએ જણાવ્યું હતું કે કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને 5 ઈસમો અલગ અલગ જગ્યાએથી ટીવી, એસી, ફ્રીજ સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરવા અલગ અલગ ઇલેક્ટ્રિક શોરૂમમાંથી ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી લોન લઈને ચીજવસ્તુઓની ખરીદી કરતા હતા। લોન પર લીધેલ વસ્તુઓ બારોબાર વેચી દેતા ખાનગી ફાઇનાન્સ કંપનીના પાસેથી લીધેલી લોનના હપ્તા પણ ભરપાઈ કરાતા ન હતા, જેથી ખાનગી ફાઇનાન્સ કંપનીના રિકવર કર્મચારીઓ તેઓએ જણાવેલા સરનામા પર લોન રિકવરી કરવા માટે જતા હતા, પરંતુ લોન લેનાર કોઈ ઈસમ ત્યાં મળી આવતા ન હતા। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ અગાઉ પણ ફાઇનાન્સ કંપની દ્વારા પોલીસ મથકે અરજીઓ આપવામાં આવી હતી, જેથી પોલીસને ધ્યાનમાં આવ્યું કે આવી કોઈક ગેંગ સક્રિય છે, જે બાબત પોલીસે ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો। 5 આરોપી પૈકી અલ્લા રખા ઉર્ફે અલ્લુ નૂર મહમ્મદ શેખ સામે પણ અગાઉ 2019માં પાણીગેટ અને સિટી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અલ્લા રખા ઉર્ફે અલ્લુ નૂર મહમ્મદ શેખ તેના કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢીને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવતો હતો। બીજા 4 આરોપીને પણ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને આપતો હતો અને તે લોકો ડુપ્લિકેટ આધાર કાર્ડ ફાઇનાન્સ કંપનીમાં આપીને શોરૂમમાંથી એસી, ટીવી અને ફ્રીજ સહિતની વસ્તુઓની ખરીદી કરતા હતા। એક જ વ્યક્તિના નામે 4 થી 6 જેટલા આધાર કાર્ડ બનાવતા હતા। પોલીસ દ્વારા ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી ફાઇનાન્સ કંપનીને ચૂનો લગાવતા 32 વર્ષીય મુખ્ય આરોપી અલ્લા રખા ઉર્ફે અલ્લુ નૂર મહમ્મદ શેખ સહિત આફતાબ અહેમદ હનીફભાઈ શેખ, નયન ઉર્ફે બુધો દિનેશભાઈ રાવલ, મોહમ્મદ અકીલ ઇબ્રાહીમ શાહ દિવાન, હિના અરીફ મિયા ચૌહાણની ધરપકડ કરી આ આરોપીઓ પાસેથી 9 એસી, 1 ફ્રીજ અને 1 ટીવી જેની કુલ કિંમત રૂપિયા 4 લાખ થાય છે તેની રિકવરી કરવામાં આવી છે। હાલ અન્ય કોઈ પણ ફાઇનાન્સ કંપનીમાં આરોપીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી અને 5 ઈસમો દ્વારા અલગ અલગ જગ્યાએથી લોન મેળવી અને એસી, ટીવી, ફ્રીજ એવું બધું ખરીદી કરવામાં આવેલ, જે વસ્તુઓ બારોબાર બીજી જગ્યાએ વેચી દીધેલ અને જ્યારે રિકવરી માટે જાય ત્યારે તેઓ નહીં મળી આવતા, આ બાબતની એમઓ વાપરી અને એ લોકોએ છેતરપિંડી કરેલી, જે બાબતે આ આખી ગેંગનો પર્દાફાશ કરવામાં આવેલો છે, જે અન્વયે 5 આરોપીને અટક કરવામાં આવેલા છે। 5 આરોપી પાસેથી 9 અલગ અલગ પ્રકારના ડુપ્લિકેટ આધાર કાર્ડ મળી આવેલા છે, 6 મોબાઈલ નંબર રિકવર કરવામાં આવેલા છે અને 9 એસી, 1 ફ્રીજ, ટીવી વગેરે રિકવર કરવામાં આવેલું છે। આરોપી આફતાબ અહેમદ હનીફ શેખ રહે પાણીગેટ, આરોપી નયન ઉર્ફે બુધો દિનેશભાઈ રાવલ, આરોપી મોહમ્મદ અકીલ ઇબ્રાહીમ શાહ, આરોપી અલ્લા રખા ઉર્ફે નૂર મહમ્મદ શેખ તેમજ હિના આરફમિયા ચૌહાણ, આ 5 આરોપીઓને કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે। અલ્લા રખા ઉર્ફે અલ્લુ નૂર મહમ્મદ શેખ વિરુદ્ધ અગાઉ પણ 2019માં પાણીગેટમાં અને સિટી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવા માટેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બાબતે અગાઉ પણ થોડીક અરજીઓ આ ફાઇનાન્સ કંપની દ્વારા કરવામાં આવેલી હતી, જે બાબતે પોલીસ સ્ટેશનના ધ્યાનમાં હતું કે આવી કંઈક ગતિવિધિ અને આવી કોઈ ગેંગ સક્રિય છે, જે બાબતે બોચ રાખી અને આખી એમઓ પકડી પાડવામાં આવેલી છે। અલ્લા રખા ઉર્ફે નૂર મોહમ્મદ શેખ પોતાની પાસે એના પ્રિન્ટરમાં અથવા તો એના કોમ્પ્યુટરમાં એક ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવતા હતા અને આ લોકો બીજા જે 4 આરોપીઓ છે એને ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી અને એમને આપતા હતા। એ હજી તપાસ ચાલુ છે। એક જ વ્યક્તિના નામે 4-5 અલગ અલગ આધાર કાર્ડ, એ જ વ્યક્તિના નામે 4-4 અલગ અલગ આધાર કાર્ડ બનાવ્યા છે, એક વ્યક્તિના નામે 6 અલગ આધાર કાર્ડ બનાવવામાં આવેલા છે, એ રીતની એમઓ છે।
હાલમાં એ તપાસ ચાલુ છે, એ દિશામાં તપાસ ચાલુ છે. અલ્લા રખા આરોપી જે છે એની વિરુદ્ધમાં 2019માં પાણીગેટ પોલીસ સ્ટેશન અને સિટી પોસ્ટ છે એમાં ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવવા માટેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. બાકીના ચાર આરોપીઓ આ વ્યક્તિ જે અલ્લા રખા છે એની પાસેથી ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી અને પછી જે તે ફાઇનાન્સ કંપનીમાંથી ફાઇનાન્સ મેળવી અને જે શોરૂમ છે એમાંથી એ લોકો ટીવી ફ્રીજ એ બધી વગેરે વસ્તુઓ ખરીદતા હતા. હાલ એ દિશામાં પણ તપાસ ચાલુ છે. કુલ હાલમાં પોલીસે 9 આધાર કાર્ડ જે ડુપ્લિકેટ બનાવવામાં આવેલા છે એ જપ્ત કરેલા છે અને તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં 4 લાખ સુધીના રિકવરી કરવામાં આવેલી છે અને 9 અલગ અલગ જે સેલ્સ એજન્સીઓ હોય એમની પાસેથી આ વિગતો મેળવી અને રિકવરી કરવામાં આવેલી છે. 9 એસી માટે એટલે હજી અત્યારે અપ જે રિકવરી થઈ છે એમાં 9 એસી, 1 ફ્રીજ, 1 ટીવી એ બાબતની રિકવરી થયેલી છે અને હજી બધી ફાઇનાન્સ કંપની પાસેથી એની વિગતો મેળવી અને કેટલું કૌભાંડ છે એ હાલ તપાસ ચાલુ છે. મહિલાએ પણ પોતાના નામે 3 અલગ અલગ આધાર કાર્ડ ખોરેલા છે. હજી તપાસ ચાલુ છે. આ 5 આરોપી સિવાય અન્ય ગેંગમાં કેટલા માણસો છે એની પણ અમે તપાસ એ દિશામાં કરી રહ્યા છીએ.